નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમન ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસો ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક આજ રોજ સવારના સમયે સુરત તરફથી કોલસા ભરી અંકલેશ્વર તરફ આવતી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ વચ્ચે ટ્રક સ્વાહ થઈ હતી, તો બીજી તરફ ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં થતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ટ્રકમાં આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરમાં એક તરફ પાણી બચાવો અને સ્વચ્છતા રાખવાના શેરી નાટકો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ખુલ્લી ગટરો અને નળમાંથી વહેતા પાણી પાલિકામાં શેરી નાટકના પોલ ખોલી રહ્યા છે તેમ હાલ તો ચર્ચાઈ રહ્યું છે. રાજ્યભરમાં પાણી બચાવોના કાર્યક્રમ થઈ રહ્યા છે. ગામે ગામે તળાવોને ઊંડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોમાં પાણી બચાવો તેમજ સ્વચ્છતા રાખવા શેરી નાટકો કરવામાં પણ આવી રહ્યા છે. ત્યારે હાલ અંકલેશ્વર શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઘરોની બહાર નળમાંથી પાણી વહી રહ્યું છે. એટલું જ નહીં પણ આ પાણીનો બગાડ થઈ રહ્યો છે, તો બીજી તરફ ગટરો ખુલ્લી છે. અસહનીય દુર્ગંધ મારતા પાણીથી લોકોને નર્કમાં જીવતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે નગરપાલિકાનો શેરીનો નાટક માત્ર ને માત્ર નાટક જ પૂરતો રહી ગયો હોય તેવું લોકોમાં હાલ તો ચર્ચાઈ રહ્યું છે. તમારી મોટર બંધ કરો, તમારો નળ બંધ કરો, મારે તો પાણી લઈ આવશું નળ માંથી. મારો નળ તો ચાલુ જ છે, પણ તમે મોટર મૂકી છે. બગાડ ના કરો તમે. અરે કહું છું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સમાજ સંગઠક વિભાગમાંથી હેમાક્ષી અચરાના જે જળસંચય યોજના, જળસંચય અને ભૂગર્ભ ગટર વિશે દરેક વોર્ડ વાઇઝ એરિયાઓમાં ફરી ફરીને નાટ્ય રૂપાંતર દ્વારા તથા ભવાઈ દ્વારા પાણીનો બચાવ કેવી રીતે કરવો તથા ભૂગર્ભ ગટરમાં આપણે ગંદો કચરો છે, ગંદકી છે, બધું એકત્રિત ન થવા દઈ અને સફાઈ રાખવી એ વિશે છે તે દરેક વોર્ડમાં અમે નાટ્ય રૂપાંતર દ્વારા સમજણ આપી પબ્લિકને અને પબ્લિકે પણ અમને સારો એવો સાથ સહકાર આપ્યો. કયા કયા વિસ્તારમાં પ્રોગ્રામ કર્યો છે? આજે અમે તાડફળિયું, સુરતી ભાગોર અને ભાટવાડ તથા અનેક એરિયાઓમાં અમે હજુ જઈ રહ્યા છીએ. ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા તાલુકાના વિવિધ ગામોએ જળસંચય અભિયાન અન્વયે ચાલતી કામગીરીનું નિરીક્ષણ સહકાર રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલે કર્યું હતું. સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ આજે તેમના નેત્રંગ અને વાલિયા તાલુકાના પ્રવાસ દરમિયાન નેત્રંગ તાલુકાના ચાસવાડ, રાજવાડી, નાની જાંબુડા, બિલોઠી, બલદેવ, સાકવા અને વાલિયા તાલુકાના દણસોલી, ચંદેરિયા અને કરા ગામોએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના, ચેકડેમના અને વન તાલવાડીના કામોની મુલાકાત લઈ સ્થળ પર ચાલી રહેલ કામગીરીનું પ્રત્યક્ષ અને રસપૂર્વક નિરીક્ષણ કરીને તે અંગે જાત માહિતી મેળવી હતી.
મંત્રીશ્રીએ આ પ્રસંગ સ્વયં જેસીબી ચલાવીને શ્રમદાન કર્યું હતું. મંત્રીશ્રીને વિવિધ ગામોના મુલાકાત દરમિયાન ગ્રામજનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ગામ તળાવ ઊંડા થવાથી પશુધનને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાશે, ઉપરાંત ગામના બોર રિચાર્જ થવાથી ગામને પણ પીવાનું પાણી મળી રહેશે. તેમણે તળાવ ઊંડા કરવાના, ચેકડેમ, કેનલો અને કાંસની સફાઈ જેવા જળસંચય અભિયાન હેઠળ ચાલતા વિવિધ કામોને ગંભીરતાથી લઈને સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે જોવાની તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન જિલ્લા આગેવાન શ્રી યોગેશ પટેલ, ધર્મેશ મિસી, હાર્દિકભાઈ તથા સંબંધિત અધિકારીશ્રીઓ જે તે ગામના સરપંચશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસંબડી તળાવમાં 2.25 મિલિયન ઘનફૂટ પાણી સંગ્રહ થવાથી કોસંબડી ગામના 2335 ઘરોને 20,000 જેટલી વસ્તી પાણીનો ઉપયોગ કરી શકશે, ત્યારે આજુબાજુના 7 ગામોને 10-12 હેક્ટર સિંચાઈ કરવાની સુવિધા પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા ચોમાસા પૂર્વ જળસંચય અને જળ સંગ્રહ માટે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં તળાવો ઊંડા કરવા, નહેરોની સફાઈ, ચેકડેમ ડિસ્લિટિંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં સરકારના સાથે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ પણ ભાવિ પેઢીના સમુદ્ર જળ વારસો આપવા માટે કટિબદ્ધ બની છે. આવું જ એક કામ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસંબડી ખાતે થઈ રહ્યું છે. કોસંબડી ગામ જિલ્લા મથકથી 15 કિમી અને અંકલેશ્વરથી 5 કિમી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સદર ગામ તળાવ અંકલેશ્વર વાલિયા રોડના જમણી બાજુ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ વસાવાના જણાવ્યા મુજબ હાલમાં તળાવને 1.452 મિલિયન ઘનફૂટ સંગ્રહ શક્તિ છે. સદર તળાવ જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલ હોય, ઊંડું કરવામાં આવે તો વધુ પાણી સંગ્રહ થઈ શકે. ધ્યાને લઈ ગ્રામ પંચાયત દ્વારા સદર તળાવ ઊંડું કરવાની રજૂઆતના સંદર્ભ સરકાર શ્રી દ્વારા અમલમાં મુકાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કામગીરી કરવાનું આયોજન થયું. કોસંબડી તળાવ અંદાજે રૂપિયા 26 લાખના ખર્ચે થનાર કામના 72,000 ઘન મીટર માટી ખોદકામ કરવાનો અંદાજ મુજબ આ આયોજન છે, જે બાદ તળાવને લગભગ 0.80 મિલિયન ઘનફૂટ પાણી સંગ્રહ શક્તિ વધારવાની ક્ષમતા છે. તળાવ ઊંડું કરવાના કામ માટે 7 હિટાચી, 5 જેસીબી, 21 હાઇવા, 6 ટ્રક, 9 ટ્રેક્ટર્સના દરરોજ લગભગ 16-18 કલાક કામગીરી કરવામાં આવે છે. કોસંબડી તળાવ પાણીના સંગ્રહ કારણે કોસંબડી ગામના 2335 ઘરોની 20,000 જેટલી વસ્તી પાણીનો ઉપયોગ કરી શકશે અને કોસંબડીના આજુબાજુના 7 ગામો જેમ કે કોસંબડી, ભડકોદરા, ભરણ, ભાદી, બાકરોલ, કાપોદરા અને ખરોડ ગામેથી 10-12 હેક્ટર સિંચાઈ સુવિધા પ્રાપ્ત થશે. ગામના કુવાઓ રિચાર્જ થશે, જેને લીધે ભૂગર્ભ સ્તરને ગુણવત્તામાં સુધારો થવાથી ભૂગર્ભ સ્તર ઊંચા આવવાથી પાણી પીવાલાયક થવાથી ગામ લોકોને પીવાને અને ઘર વપરાશ ઢોર ઢાકર માટે ઉપયોગી થઈ શકશે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના કોસંબડી તળાવ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વયં જેસીબી ચલાવીને રાજ્યવ્યાપી મહાઅભિયાનનો શ્રમદાન કરીને પ્રારંભ કરાવ્યો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના તુમડાવાડી ગામે 69 આદિવાસીઓના ઘર તોડી નાખતા હોબાળો મચી ગયો હતો. નર્મદાના દેડિયાપાડા તાલુકાના તુમડાવાડી ગામે 69 આદિવાસીઓના ઘર તોડી પાડતા હોબાળો મચ્યો હતો. ભર ચોમાસે 150 આદિવાસી પરિવારોના ઘર ઉજળતા પોલીસ અને વન વિભાગ સામે આદિવાસી સમાજે ભારે રોષે ભરાયા હતા. દેશવ્યાપી આંદોલનના આદિવાસી એકતા પરિષદની જાહેરાતથી તંત્ર અને આદિવાસીઓ આમને સામને રાજપીપળા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના તુમડાવાડી ગામે 69 ગોવાળિયા આદિવાસીઓના ઘરો વન વિભાગ તોડી નાક પાડતા હોબાળો મચી ગયો હતો, જેને કારણે ચોમાસા ટાણે 150 આદિવાસી પરિવારો બેઘર બની ગયા હતા. નર્મદા જિલ્લાના વન વિભાગના કર્મચારીઓ તથા પોલીસ અધિમ જાતિના કોટવાલિયા પરિવારોના ઘરો વન વિભાગની સૂચનાથી 69 ઘરોનો સામાન બહાર કાઢી તોડી પાડતા તેઓ બેઘર બની જતા આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને તંત્ર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તુમડાવાડી ગામે 9 રેન્જના
એરએફસો, ફોરેસ્ટ, બીટગાર્ડ, રોજમદાર 200 જેટલા કર્મચારીઓ કાફલો પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગયો હતો અને વન વિભાગના કર્મચારીઓએ ગોવાળિયા જાતિના આગેવાનોને બોલાવી આ ઝૂંપડા ગેરકાયદેસર હોય તેને તોડી પાડવાના છે, તમારો સામાન બહાર કાઢી લો તેવી જાણ કરી સામાન બહાર કાઢવા ડિમોલેશન ઓપરેશન શરૂ કરી 69 કાચા ઝૂંપડા તોડી પાડી તેમાંથી નીકળેલ લાકડાના સામાન ટેમ્પોમાં ભરીને સાગબરા રેન્જમાં લઈ જતા હોબાળો મચી ગયો હતો। જો કે ધોમધખતા તાપમાં ઘરો ઉજાડી દેતા બેઘર બનેલા આદિવાસીની આંખમાં જળહળિયા આવી ગયા હતા। ચોમાસો નજીક આવી રહ્યો છે ત્યારે ગાયો બકરીઓ સહિત 150નો આદિવાસી પરિવાર છત્રછાયા ગુમાવી દેતા આદિવાસીઓમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જન્મી હતી। આ બાબતે ગુજરાત આદિવાસી એકતા પરિષદના સંયોજક ડોક્ટર સિંતકર વસાવા એ આ અને દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી નર્મદાના આદિવાસી નેતાઓને આ દિશામાં નિષ્ક્રિયતા અંગે જાટકણી કાઢી તેમને આડે હાથ લેતા જણાવ્યું હતું કે નર્મદાનું વહીવટ તંત્ર માનવતા વિહોણું છે। ચોમાસા ટાણે ગરીબ આદિવાસીઓને રસ્તે રઝળતા મૂકી દીધા છે। વન મંત્રી ગણપત વસાવા પોતે આદિવાસી, એફસો શશીકુમાર પોતે અનુસૂચિત જાતિમાંથી આવે છે, મનસુખ વસાવા આદિવાસી સાંસદ છે, ધારાસભ્ય મહેશ વસાવા સહિત સમગ્ર આદિવાસીઓને મનડખું હોવા છતાં આદિવાસીઓને રાજ્યમાં આદિવાસીઓનું શોષણ થઈ રહ્યું છે। આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી દેશવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દેડિયાપાડા તાલુકાના તુમડાવાડી ગામના આદિવાસીઓને 6 મહિના પહેલા આદિવાસીઓના ઘરો વન વિભાગ સળગાવી દેતા બેઘર બનેલા આદિવાસીઓ રાજપીપળા કલેક્ટર કચેરી આશરો લીધો હતો અને કલેક્ટર કચેરી 2 મહિના સુધી ધરણા કર્યા હતા। ત્યાંથી ફરી પોતાના મધરે વતન તુમડાવાડી સ્થાયી થયા હતા અને પોતાના કાચા ઘરો બનાવી રહેતા હતા। હવે ફરીથી તંત્રનું આદિવાસીઓના ઘર ખાલી કરવાની ભૂત ગુણ્યું હતું કે આ બાબતે ન્યાય નહીં મળે તો રાજપીપળા કલેક્ટર કચેરી પુનઃધારણા કરી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। અંકલેશ્વર જેડીસી પોલીસ મથક નજીક મહિલાના ગળા ઉપર ચપ્પુ મૂકી સોનાના મંગળસૂત્રની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ અંકલેશ્વરના જેડીસી પોલીસ મથક નજીક મહિલાના ગળા ઉપર ચપ્પુ મૂકી સોનાના મંગળસૂત્રની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર જેડીસી નજીક 2 અજાણ્યા મોટરસાઇકલ સવાર ઈસમોએ પોલીસનું નામ આપી આગળ પોલીસ ચેકિંગ ચાલે છે અને સોનાની વસ્તુ ગળામાંથી કાઢી મૂકવાનું કહી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ભોગ બનનાર શકુંતલાબેન નાયર નામની મહિલાએ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે પહોંચી આ લૂંટ અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે બેફામ બનેલા તસ્કરોને પોલીસ પકડવામાં સફળ થશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે। ભરૂચ જિલ્લા વાસ્મ દ્વારા જળ સંચય અને જળ સંરક્ષણ જાગૃતિ અભિયાન જલ હી જીવન હે ના સંદેશ આપીને લોકોમાં જનજાગૃતિ કરવામાં આવી હતી। રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય અભિયાનને વેગ આપવા તેમજ લોકોને પાણી બચાવવા અને સ્વચ્છતા રાખવાની બાબતે સતર્ક કરવા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મ ભરૂચના યુનિટ મેનેજર શ્રી દર્શનાબેન પટેલ અને જિલ્લા કોઓર્ડિનેટર કમલેશભાઈ સિંઘાએ આપેલ માહિતીની અનુસાર જિલ્લામાં જળ સંચય અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 260 ગામો પારાઓને આવરી લઈને જલ હી જીવન હે નો સંદેશ આપીને લોકોમાં જાગૃતિનો સંચાર કરવામાં આવ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપરકોટ ગામો અને વસાહતોમાં પાણીની કરકસર અને જળ સંચયનો મહત્વ, જળ સંચયની પદ્ધતિઓ, તેના લાભો, પાણીની ગુણવત્તા, પાણીના પુરવઠાને લાગતી ફરિયાદો નોંધવા માટે ફ્રી ટોલ નંબરની વ્યવસ્થા, એતિયાદી જાણકારી આપતા બ્રોશર અને પોસ્ટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે 162 ગામોને જળ બચાવો, જળ સ્વચ્છ રાખવાના સંદેશ આપતા ભિન્ન સૂત્રો લખવામાં આવ્યા હતા। હાલમાં પણ જનજાગૃતિ અભિયાન જોશભેર ચલાવવામાં આવી રહ્યું છે। ઘણા ગામો પાણી બચાવવા, કરકસર ભર્યા ઉપયોગ કરવા અને પાણીને સ્વચ્છ રાખવાની બાબતમાં પ્રેરણાદાયી કામો કરી રહ્યા છે। વાસ્મો ભરૂચ દ્વારા 20 ગામોને પાણી સમિતિના સદસ્યો અને ગ્રામજનો આવા ગામો પ્રેરણા પ્રવાસ કરાવી તેમની જળ સિદ્ધિથી માહિતીગાર કરવામાં આવ્યા છે અને પોતાના ગામમાં પણ આવી કામગીરી કરવા જણાવ્યું છે। ગ્રામ પાણી પુરવઠા યોજના પ્રસ્થાનો એટલે વોટરવર્ક્સ, કુવા, બોરવેલ ઇત્યાદિથી સ્વચ્છતાની જાળવણી અને આરોગ્યપ્રદ પાણી મેળવવાની ખાતરી આપે છે। દૂષિત પાણી ઘણા રોગોને મૂળ છે એટલે વાસ્મો દ્વારા અભિયાન હેઠળ 260 ગામોમાં પાણી સમિતિઓના સદસ્યો અને ગ્રામજનોના સહયોગથી પાણી પુરવઠા ઘટકોની સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ રીતે લોકોને પાણી યોજનાના ઘટકોની સફાઈ કરવા અને જાળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા।
સુરેન્દ્રનગર જિલ્લા દલિત યુવક હત્યા મામલે કોંગ્રેસની કુમારી શૈલજા સહિત ડેલિગેશન પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. લીમડીના પરનાળા ગામે જુદા જુદા રાજકીય આગેવાન પીડિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યાં જ આજે પરનાળા ગામે દલિત યુવાન મુકેશભાઈ વાણિયાની હત્યા કરવામાં આવી તેની મુલાકાત શ્રી પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ રાજ્યસભા સાંસદ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના જનરલ સેક્રેટરી શ્રી કુમારી શૈલજા પરનાળા મુકામે પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા, જેની સાથે રાજ્યસભા પૂર્વ સાંસદ અને અનુસૂચિત જાતિ આયોગ પૂર્વ મેમ્બર શ્રી રાજુભાઈ પરમાર, અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ દલવી અને કોંગ્રેસનું ડેલિગેશન મુકેશભાઈના પરિવારની મુલાકાત આવીને પીડિત પરિવારને આશ્વાસન આપી સાંત્વન પાઠવીને કોંગ્રેસ પીડિત પરિવારને ન્યાય આપવા લડત આપશે, જેમ સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં સૌથી ઊંચો તાપમાનને કારણે ચર્ચામાં રહ્યો તેમ દલિત અત્યાચારનો મામલો હોટ ફેવરેટ બન્યો અને રાજકીય માહોલ ગરમાયો છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.